મોરબીમાંથી ઝડપાયેલ 21 કિલો ગાંજા પકડવાના વધુ એક આરોપીને દબોચતી પોલીસ. સુરતથી ગાંજાનું પાર્સલ મોરબીની ટાવેલ્સમાં મંગાવ્યું હોવાની બાતમી મળતા પોલીસે તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીમાં પોલીસે ગાંજાનું રેકેટ ઝડપી લીધું હતું, જેમાં મોરબીના એક શખ્સે સુરતથી ગાંજો મોરબીની ટ્રાવેલ્સ બસમાં મંગાવ્યું હોવાની બાતમી મળતા ટ્રાવેલ્સની ઓફિસમાં ગાંજાની ડિલિવરી લેવા આવેલ એક શખ્સને 21 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો, તેમજ અન્ય એક શખ્સ સામે નશીલા દ્રવ્યોના વેચાણ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 6 માં આવેલ શ્રીજી ટ્રાવેલ્સની ઓફિસમાં સુરતથી એક ગાંજાનું પાર્સલ આવ્યું છે, જે મોરબીની મેમણ શહેરમાં રહેતા આમદભાઈ સાતરભાઈ મેમણે મંગાવી હોવાની અને આજે આ ગાંજાનું ડિલિવરી લેવા તે શ્રીજી ટ્રાવેલ્સની ઓફિસે આવવાનું છે તેવી બાતમી મળતા એસઓજી સ્ટાફના શંકરભાઈ રોડિયા સહિતની ટીમ શ્રીજી ટ્રાવેલ્સ ઓફિસ પાસે વોચમાં ગોઠવાયા હતા, ત્યારે ગાંજાના પાર્સલની ડિલિવરી લેવા આવેલા જુબેર અબ્બાસ મંસૂરીને રૂપિયા 1,21,000 ની કિંમતનો ગાંજો સાથે ઝડપી લીધો હતો. બાદમાં આ ગાંજો કોણે મંગાવ્યો અને ક્યાંથી આવ્યો તે અંગે પૂછપરછ કરતા પકડાયેલા આ આરોપીએ સુરત ખાતેથી ગાંજો મોરબીના ટ્રાવેલ્સમાં મોરબીની આમદ 17 મેમણે મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે આ બંને શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી 3 દિવસના રિમાન્ડ પર રહેલા પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ ગુનામાં સંડાવાયેલા અહેમદ ઉર્ફે આદમ ઉર્ફે ભૂરો સત્તારભાઈ કાસમાણી ઉંમર વરસ 38 રહે કુબેરનાથ શેરી મોચી શેરીની સામે ગ્રીન ચોકવાળા અંગે માહિતી મળતા ખાખરેજી દરવાજા પાસેથી ઉક્ત આરોપીની પણ અટકાયત કરવામાં આવી હતી. રાહુલ નગવાડિયા, ZSTV, મોરબી. માન્ય DG સાહેબની જે કડક સૂચના છે, જે અનુસંધાને આખા રાજ્યમાં નશીલા પદાર્થોની બદીને ડામવા માટે સતત તમામ જિલ્લાની SOG ક્રાઇમ બ્રાન્ચ અને એ ઉપરાંત રાજ્યની ATSની ટીમ કાર્યરત છે. આ અનુસંધાને તાજેતરમાં જ મોરબી જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમને મોટી સફળતા મળી છે. સુરતથી એક CG ટ્રાવેલની બસમાં એક પાર્સલ આવી રહ્યું હતું, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચને એક ચોક્કસ બાતમી મળી હતી કે આ પાર્સલમાં ડ્રગ્સનો જથ્થો હોવાની શક્યતાઓ છે. પાર્સલ ઉપર DNB લખેલું હતું અને કોઈ દિનેશભાઈ નામના વ્યક્તિ માટે એ પાર્સલ હતું. પોલીસને ચોક્કસ બાતમી હતી કે આ પાર્સલ એક અહેમદ આમદ કાસમાણી જે જાતે મહેમણ છે એનું પાર્સલ છે અને આ પાર્સલમાં ડ્રગ્સ હોવાની શક્યતાઓ છે. પોલીસની ટીમો અલગ અલગ જગ્યાએ વોચમાં લાગી ગઈ હતી અને આ ટ્રાવેલ્સની જે મોરબીની જે ઓફિસ છે ત્યાં જ્યારે આ પાર્સલ આવ્યું ત્યારે એને કલેક્ટ કરવા માટે જે વ્યક્તિ આવ્યો હતો જુબેર, એને ક્રાઇમ બ્રાન્ચે પાર્સલ સાથે ઝડપી લીધો હતો અને એ પાર્સલને ચકાસતા એની અંદરથી 21 કિલો જેટલો 20 કિલો 245 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલ છે. આ પાર્સલ જે જુબેર છે એને અટક કર્યા બાદ આ પાર્સલ અમારી જે બાતમી હતી એ સાચી પડી હતી અને જે અહેમદ ઉર્ફે આમદ મહેમણ છે એણે જ આ પાર્સલ સુરતથી મંગાવેલ હતું અને આ પાર્સલમાં જે ગાંજાનો જથ્થો હતો એ અહીંયા મોરબી ખાતે છૂટક એને વેચવા માટે એણે સુરતથી મંગાવેલ હતું. આરોપી જુબેર અને જે મુખ્ય આરોપી છે અહેમદ મહેમણ બંનેની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગુનાની તપાસ SOG કરી રહી છે. મોરબી જિલ્લા પોલીસને 21 કિલો જેટલો મોટો ગાંજાનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. આરોપી અહેમદ જે પકડાયો છે, મુખ્ય આરોપી જેણે આ જથ્થો સુરતથી મંગાવેલો હતો, એની વિરુદ્ધ ભૂતકાળમાં પણ સન 2011માં એક NDPSનો કેસ થયેલો છે. એ ઉપરાંત અહેમદ પોતે અલગ અલગ 2 પ્રોહિબિશનના ગુનામાં, 1 મારામારીના ગુનામાં અને 2 જુગારના ગુનામાં પણ આવી ગયેલો છે. એટલે એની વિરુદ્ધ પહેલાં પણ 6 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. રિસેન્ટલી એ છેલ્લા 3-4 વર્ષથી કોઈ ગુનામાં આવેલો નથી, પરંતુ આ એક મોટો ગુનો એ જે નશીલા પદાર્થોનું જે વેચાણ કરીને મોરબી જિલ્લાનું જે યુવા ધન છે એને બગાડે એ પહેલા જ એને આ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે. હાલના તબક્કે એની જે પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે તો એણે આ જથ્થો પહેલી વાર જ મંગાવેલો છે અને આની પહેલાં મેં કહ્યું એ પ્રમાણે 2011માં એક નાના NDPSના કેસમાં પકડાયો હતો.
અને સુરતથી જથ્થો મંગાવેલો હતો અને એ દિશામાં પણ તપાસ SOG ની હાલ ચાલુ છે.